આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી ઇન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો માસ્ટર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સના પેપર નંબર ટુ મીન્સ એમએલ આઈ વન ઝીરો ટુમાં બ્લોક નંબર ફોર નાણાકીય સંચાલનનો આજે આપણે અભ્યાસ કરશું મિત્રો કોઈ પણ સંસ્થાનું સંચાલન માટે નાણાં એ અત્યંત આવશ્યક છે નાણાં અને સંસ્થાનું સુવ્યવસ્થિત સંચાલક માટેનું એક ચાલક બળ છે જેને આપણે શક્તિ પણ કહી શકીએ અને પ્રાણવાયુ પણ કહી શકીએ નાણાં એટલું તો અસરકારક પરિબળ છે કે તેના અભાવના કારણે સંસ્થા શૂન્યમાં પરિણમી શકે જો નાણાં ન હોય તો સંસ્થા શૂન્યમાં પરિણમી શકે અને અંતે તે મૃત પામી શકે સંસ્થા મૃત બની શકે છે ગ્રંથાલય એક ખર્ચ કરતી સંસ્થા છે જેના માટે પૂર્ણતઃ નાણાકીય સુવિધા હોવી એ અનિવાર્ય છે નાણાં વગર કોઈ સુવિધા આપણે પર્યાપ્ત પૂરી પાડી શકીએ નહીં પર્યાપ્ત નાણાકીય સુવિધા માટે જ પુસ્તકાલય પ્રભાવશાળી અને સંતોષકારક સેવા પ્રદાન કરી શકે છે પુસ્તકાલય સેવાકીય સામાજિક સંસ્થા છે સમાજને બૌદ્ધિક આવશ્યકતાઓની પૂર્તિ માટે પુસ્તકાલયનો વિકાસ થાય છે મિત્રો આપણે ગ્રંથપાલ તરીકે ભાવિ ગ્રંથપાલ તરીકે આપણે બૌદ્ધિક આવશ્યકતાઓની પૂર્તિ કરવાની છે ગ્રંથાલય દ્વારા તો તેનો વિકાસ અત્યંત આવશ્યક છે થઈ રહ્યો છે અને થવાનો પણ છે અને એ અત્યંત આવશ્યક છે જ્યારે અત્યંત આવશ્યક હોય ત્યારે નાણાંની પૂર્તિ જોગવાઈ આવશ્યક હોય છે ગ્રંથપાલ અને ગ્રંથાલય સમિતિ પાસે નાણાકીય વ્યવસ્થાની પાયાની આ બાબતોનો સ્પષ્ટ ખ્યાલ અને તેના ચિત્રો પણ સ્પષ્ટ હોવા જોઈએ પુસ્તકાલય વર્ધમાન સંસ્થા છે સતત ચીર વર્ધમાન સંસ્થા છે જે આપણને ગ્રંથાલયના પાંચ શાસ્ત્ર સૂત્ર કોણે આપ્યા છે રંગનાથને આ રંગનાથનનું પાંચમું શાસ્ત્ર સૂત્ર કહે છે ગ્રંથાલય એ ચીરવર્ધમાન સંસ્થા છે જ્યારે ચીરવર્ધમાન સંસ્થા છે ત્યારે નાણાકીય વ્યવસ્થા સંબંધિત ગ્રંથાલય વિજ્ઞાનનું પાંચમું શાસ્ત્ર સૂત્ર ને આપણાને સ્પર્શે છે અને એક વખત પુસ્તકાલયની સ્થાપના કરો એટલે સમય જતાં તેમાં વાંચન સામગ્રી પણ વધે વાંચકો પણ વધે અને કર્મચારીનો પણ સતત વધારો થાય છે થોડા ગ્રંથાલય સેવા અને વિવિધતા ગહનતા અને પ્રાપ્તિ સાથે વધારો એ અસાધારણ બની રહે છે બિંદુએ તેને ટકાવવામાં આવે તો આ ત્રિમૂર્તિનું સ્વરૂપ પ્રદાન થતું હોય છે પુસ્તકાલયની સ્થાપના માટે તેને અત્યંત સતત જીવંત બનાવી રાખવાની ખૂબ જ આવશ્યકતા રહેલી છે પુસ્તકાલયની સ્થાપના કર્યા બાદ તેને સતત જીવન બનાવી રાખવા માટે સતત તેને જીવંત રાખવા માટે સતત નાણાકીય પ્રવાહની આવશ્યકતા બની રહે છે અથવા તો એમ કહી શકાય કે ખર્ચ અને તે પણ વધતી જતી ટકાવારીની આવશ્યકતા રહેલી છે મિત્રો નાણાકીય સ્ત્રોતો ગ્રંથાલય માટે કયા કયા હોઈ શકે ગ્રંથાલયના અલગ અલગ પ્રકારો આપણે બેચલર ડિગ્રીમાં ભણી ગયા છે શૈક્ષણિક ગ્રંથાલય હોય વિશિષ્ટ ગ્રંથાલય હોય અને જાહેર ગ્રંથાલય પણ હોય ત્યારે શૈક્ષણિક ગ્રંથાલયમાં નાણાકીય આવક ક્યાંથી આવતી હોય કોઈ પણ સંસ્થા હોય તેને ચલાવવા માટે નાણાંની આવશ્યકતા હોય છે નાણાં કઈ રીતે આવે છે ગ્રંથાલય પાસે તેનો આ ચાર્ટ છે જેમાં શૈક્ષણિક ગ્રંથાલયની આપણે વાત કરીશું જેમાં વિશ્વવિદ્યાલય અથવા તો મહાશાળા હાયર સેકન્ડરી સ્કૂલ્સ સ્કૂલ્સને ઇન્વોલ્વ કરી શકાય આ વિશ્વવિદ્યાલય પાસે અથવા તો શાળાઓ પાસે પૈસા ક્યાંથી આવશે તો કે છે યુજીસીનું અનુદાન યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એને અનુદાન આપતી હોય છે સન્ સરકારી અનુદાનો મળતા હોય છે જ્યારે સ્કૂલ્સ લેવલ પર વાત થતી હોય ત્યારે સન સરકારી અનુદાનો મળતા હોય છે અને વિદ્યાર્થીની ફી પણ લેતા હોઈએ છે જ્યારે એફઆઈમાં એડમિશન લે છે ત્યારે લાઇબ્રેરી ફીઝ કરીને એ બાળકો પાસેથી ફીઝ લેવામાં આવતી હોય છે અને અલગ અલગ ફી અથવા તો દંડનો પણ સમાવેશ થાય માનો કે લેટ રિટર્ન કરનારા બુક બુક રિટર્ન કરવામાં આવે લેટ રિટર્ન કરવામાં આવે તો પર દિવસ પર આર પણ બુકનો દંડ લાગતો હોય છે તો આ દંડમાંથી જે પૈસા ઉદભવે છે એ પણ એક ના નાણાકીય સ્ત્રોતને આપણે ગણાવી શકીએ પ્રકાશકનું વેચાણ ગ્રંથાલય પોતે પ્રકાશિત કરેલા પુસ્તકોનું જો વેચાણ કરે તો તેમાંથી પણ એને નાણાંનો થાય છે પ્રલેખો માટે ફી તેમજ રિપ્રોગ્રાફિક સેવા માટેની ફીઝ રિપ્રોગ્રાફિક મીન્સ આપણે ગ્રંથાલયમાં અપાતી ઝેરોક્સની સુવિધાઓ નૈસર્ગિક સંપત્તિ અથવા તો ભેટ દાન વગેરે આપણને ગ્રંથાલયમાં દાન મળતું હોય ભેટ મળતું હોય નાણાકીય ભેટ અથવા તો દાન સંસ્થાઓ આપતી હોય છે એનજીઓઝ આપતી હોય છે કોઈ વ્યક્તિગત અથવા તો એલ્યુમિનાઈ જ્યારે શૈક્ષણિક સંસ્થાની વાત કરતા હોય શૈક્ષણિક ગ્રંથાલયની વાત કરતા હોય ત્યારે એલ્યુમિનાઈ એટલે કે આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ દાન અને ભેટ આપતા હોય છે ત્યારબાદ આપણે વાત કરીશું વિશિષ્ટ ગ્રંથાલયો સ્પેશિયલ લાઇબ્રરીઝ તેમની પિતૃ સંગઠોમાંથી ભંડોળ મળતું હોય છે જ્યારે વિશિષ્ટ ગ્રંથાલયોની વાત કરતા હોય તો વિશિષ્ટ ગ્રંથાલયો માટે પિતૃ સંગઠનો હોય છે અથવા તો તેમાં તેનું જે ભંડોળ હોય છે તેમાંથી નાણાં મળતા હોય છે યોજનાઓને ફાળવેલા ભંડોળો અલગ અલગ યોજનાઓ તૈયાર કરેલી હોય વિશિષ્ટ લાઇબ્રેરી વિશિષ્ટ વ્યક્તિઓ માટે અને વિશિષ્ટ એનજીઓ માટે અથવા તો સંગઠનો માટે કામ કરતા હોય છે ત્યારે તેની માટે અલગ નાણાં ભંડોળ સરકારે અથવા તો એનજીઓસે ફાળવેલું હોય છે તે ભંડોળમાંથી પણ નાણાં મળે છે દાતાઓ પણ હોય છે જેમ કે યુનેસ્કો પણ આવી રીતના ભંડોળ આપતી હોય છે આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે પ્રકાશનોનું વેચાણ આપણે કરતા હોઈએ માહિતી ભાષાંતર અથવા તો રિપ્રોગ્રાફિક સર્વિસેસ સ્પેશિયલ સર્વિસીસ જ્યારે લાઇબ્રેરી આપતી હોય કોઈ સ્પેશિયલ માહિતી પ્રોવાઈડ કરંટ અવારના સર્વિસેસ આપતી હોય સિલેક્ટિવ ડિસેમિનેશન ઇન્ફોર્મેશનની સર્વિસીસ જ્યારે ગ્રંથાલય આપતું હોય ત્યારે તેની અલગથી ફી વસૂલાય છે અને આ વસૂલાયેલી ફી એ નાણાકીય સ્ત્રોત તરીકે આપણે દર્શાવી શકીએ છીએ સભ્યપદનું લવાજ જ્યારે આવી વિશિષ્ટ ગ્રંથાલયો હોય છે તો ત્યાંના કામ કરનારા કર્મચારી અથવા તો ત્યાંના રહેલા સભ્યપદ સિવાય અન્ય લોકોને પણ ત્યાંની સભ્યપદ આપવામાં આવે અને તેનું લવાજમ વસૂલવામાં આવે એમની નોમિનલ ફીઝ રાખવામાં આવે અને તેનાથી પણ નાણાકીય સ્ત્રોત ઉદભવે છે જાહેર ગ્રંથાલય જાહેર ગ્રંથાલય એટલે લોકોથી લોકો વડે ચાલતું ગ્રંથાલય તો આવા ગ્રંથાલયોમાં ગ્રંથાલય કરનું વસૂલાત કરવામાં આવે છે ગ્રંથાલયમાં લવાજમ અનેક એવા લોકો છે પબ્લિક પબ્લિકલી જ્યારે પબ્લિક માટે ઓપન થતું આ લાઇબ્રેરીસ છે તો આવી લાયબ્રેરીઝ માટે જ્યારે સભ્યપદ લઈએ ત્યારે અમુક લવાજમ ભરવાનું હોય છે અને તે તેનો નાણાકીય સ્ત્રોત બને છે સરકારી અનુદાન તેમજ ખાનગી કે જાહેર નૈસર્ગિક સંપત્તિ અને પરચુરણ સ્ત્રોતો પણ હોઈ શકે છે ત્યારબાદ હવે આપણે જોઈશું અંદાજપત્ર ગ્રંથાલય અને માહિતી કેન્દ્રો એક સંસ્થા કે અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલા આવશ્યક રીતે બિન નફો કરતી એક સંગઠન છે અગાઉ તેમ આપણે જોઈ ગયા કે નાણાકીય આયોજન અને સામાન્ય અંદાજપત્રનો ભાગ હતો અને એટલે ગ્રંથાલય કર્મચારી અને તેમને અંદાજપત્ર તૈયાર કરવા માટે મુક્તિ અપાતી હતી પહેલા ગ્રંથપાલ પોતે જ અથવા તો ગ્રંથાલયના જે કર્મચારી હોય તે ગ્રંથાલયનો અંદાજપત્ર બનાવવા માટે તૈયાર કરતા હતા એમને મુક્તિ મળેલી હતી અંદાજપત્ર નાણાકીય આયોજન અને નિયંત્રણ ક્રિયાવિધિ બંને હતા શરૂઆતમાં અંદાજપત્ર સામાન્ય રીતે ખર્ચાઓની બાબતો જેવી કે પગાર હોય પ્રલેખ હોય એની પ્રતિબંધી એ તેટલા પૂરતા જ પ્રતિબંધિતતા કિંમતનું મહત્વ શું છે વિશે અંદાજપત્ર હતો ખર્ચ હતું એ દ્વિતીય વિચારણા હતી અને કેટલીકવાર અંદાજપત્ર વિધાનમાં સ્થાન મેળવતું નહીં આવા ગ્રંથાલય આવક ન કરતું એકમ લેવામાં આવે છે ત્યારે આપણે સખત ફટકો પડ્યો આપણને એટલે કે આપણે પણ ભાવિક ગ્રંથપાલ છીએ એટલે આપણે ત્યાં આગળ ઊભા રહ્યા છે ગ્રંથપાલ તરીકે ઊભા રહ્યા છે અને આપણી જાતને ગ્રંથપાલ તરીકે વિચારીએ ત્યારે આપણે પોતાની જાતે જ આપણે એવું વર્ડ આપણે યુઝ કરવા માંડીએ છીએ અને ગ્રંથપાલને આવો ફટકો પડ્યો તેના ખર્ચ ઘટાડવામાં આવ્યા હવે ગ્રંથપાલે પોતાની સત્યતા પુરવાર કરવા માટે એના પર દબાણ આવ્યું અને ગ્રંથાલયને તેમને પ્રવૃત્તિ કાર્યક્રમો અને સેવાઓના આયોજન માટે સતત નાણાંની જરૂરિયાત હોય પરંતુ તેના પ્રકાર પર આધાર રાખી અને નાણાંના સ્ત્રોત વિવિધ હોય છે જેમકે શૈક્ષણિક ગ્રંથાલયનો આગળ મેં બતાવ્યું તેવી જ રીતે યુજીસી અનુસરણ કે પછી સરકારી અનુદાન મળતું હોય એમાં રિકરિંગ અને નોન રિકરિંગ અથવા તો એડહોક ગ્રાન્ટ મળતી હોય રિકરિંગ એટલે કે સતત આવતા ખર્ચા રી નોન રિકરિંગ ગ્રાન્ટ તેમજ એડહોક એટલે કે ક્યારેક સ્પેશિયલ સર્વિસ આપવાની થાય અથવા તો સ્પેશિયલ જરૂરિયાત ઉદભવે ત્યારે આવા અનુદાનની જરૂરિયાત હોય છે ને આમ ત્રણ પ્રકારની ગ્રાન્ટ મળતી હોય છે વિદ્યાર્થીઓની ફીસ પણ લેવામાં આવે અને ગ્રંથાલય ભંડોળ ઉદભવે છે વિશિષ્ટ ગ્રંથાલયમાં સિસ્ટર કન્સલ્ટ ઓર્ગેનાઇઝેશનમાંથી યોજનામાં ફાળવેલા ભંડોળમાંથી જેમ કે યુનેસ્કો જેવી દાતા સંસ્થા હોય તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આપણે પ્રકાશની વિચારણા કરીએ અથવા તો ભાષાંતરનો પ્રોગ્રામ હોય ત્યારે તેમાંથી જે ફીઝ વસૂલવામાં આવે ત્યારે સભ્યપદ કરવાનું હોય સભ્યપદ લઈએ ત્યારે આવું ભંડોળ ઉભું થાય છે જ્યારે જાહેર ગ્રંથાલયમાં ગ્રંથાલય કર અથવા તો ગ્રંથાલય લવાજમ સરકારી અનુદાન અથવા તો નૈસર્ગિક સંપત્તિમાંથી ભંડોળ ઉદભવતું હોય છે હવે આપણે જોઈશું અંદાજપત્રની પરિભાષા અંદાજપત્રમાં જ પરિભાષા સમાયેલી છે અંદાજિત મહેસૂલ અથવા તો અંદાજિત મહેસૂલ અને ખર્ચમાં આપેલ સમયગાળા માટેનું નાણાકીય વિધાન છે અંદાજપત્ર શું છે તો કહેવાય કે મહેસૂલ અને ખર્ચામાં આપેલ સમયગાળા માટેનું એક નાણાકીય વિધાન છે તેમજ અંદાજપત્ર એ માત્ર નાણાકીય આયોજન નથી પણ આગાહી માર્ગદર્શન ક્રિયાઓના ખર્ચનો તે સારાંશ છે તેમાં ફક્ત નાણાકીય આયોજન નથી દર્શાવવાનું તેમાં આગાહી માર્ગદર્શન આગળનું માર્ગદર્શન આપણે પૂરું પાડવાનું છે કેવી પ્રકારની ક્રિયા કરશું અને તેનો શું ખર્ચ હશે તેનો સારાંશ છે તે એક ઐતિહાસિક નોંધ છે તથા તે ભાવિ નીતિની રચના માટેનો આધાર માનવામાં આવે છે આ સમયગાળા દરમિયાન આયોજિત અથવા તો અપેક્ષિત ખર્ચાઓના અંદાજોની વિગતને આધારે ચોપ ચોક્કસ સમયગાળા માટે સાર્વભૌમ નાણાકીય જેમ કે નાણાં અને માનવ શક્તિ તથા ખર્ચાનું સંકલન માટેનું એક આયોજન છે ખાસ હેતુ માટે ઉપલબ્ધ આવશ્યક અથવા સોંપાયેલ નાણાં રકમનું આયોજન જ્યારે તમને કોઈ ખાસ હેતુ ગ્રંથાલયનો ખાસ હેતુ કયો હોઈ શકે લોકો સુધી યુઝર સુધી ગ્રંથાલયના ઉપભોક્તા સુધી તેમને જરૂરી માહિતી પહોંચાડવી એ ગ્રંથાલયનો હેતુ છે ત્યારે આવી આવશ્યકતાઓ રહેલી હોય તેને માટે કઈ કઈ આવશ્યકતાઓ રહેલી હોય ગ્રંથાલયની વ્યવસ્થા જાળવવાની ગ્રંથાલયમાં પ્રલેખો પૂરા પાડવાની અથવા તો માહિતી પહોંચાડવા માટેની ટેકનોલોજી અથવા તો ફર્નિચરની જરૂરિયાત હોય ત્યારે એમાં સોંપાયેલા નાણાંની રકમ એટલે કે સોંપવામાં આવેલા જે નાણાં છે વર્ષ દરમિયાન તમને કેટલા નાણાંની જરૂરિયાત પડશે એ નાણાંનું આયોજન કરવાનું છે આપેલ સમયગાળા માટે અંદાજિત મહેસૂલો એટલે કે અંદાજિત આવક અને ખર્ચાઓના આર્થિક આયોજન સિવાય અંદાજપત્ર આયોજનને અમલમાં મૂકવા પાર પાડનારા સાધનો તથા ખર્ચ માટેના આધારની આગાહી છે અને તે ખાસ હેતુ માટે સોંપાયેલ સૂચક પણ કહેવામાં આવે છે હવે આપણે અંદાજપત્રોના પ્રકાર જોઈશું અંદાજપત્રના પ્રકાર આ પ્રમાણે કહી શકાય મુદ્દા અંદાજપત્ર એટલે કે ઓન વોટ બજેટ સૂત્ર અંદાજપત્ર ફોર્મ્યુલા બજેટ એકમ ખર્ચ અંદાજપત્ર એટલે કે યુનિટ કોસ્ટ બજેટ ઉચ્ચક અંદાજપત્ર જેને આપણે લમસમ બજેટ પણ કહી શકીએ કાર્યક્રમ અંદાજપત્ર પ્રોગ્રામ બજેટ ક્રિયાત્મક અંદાજપત્ર ઓપરેટિંગ બજેટ મૂડી અંદાજપત્ર એટલે કે કેપિટલ બજેટ અને સરવૈયા અંદાજપત્ર એટલે કે બેલેન્સ શીટ બજેટ મિત્રો આવા પ્રકારના પ્રશ્નો તમારી પરીક્ષામાં આવી શકે છે કે અંદાજપત્ર એટલે શું તેના પ્રકાર જણાવો એટલા માટે ફરીથી આપણે અંદાજપત્રના પ્રકાર કયા કયા છે તેને હવે વિસ્તૃતથી જોઈશું અંદાજપત્ર આપણે બાબત અંદાજપત્ર પણ કહેવામાં આવે છે અથવા તો રેખા બાબતો અંદાજપત્ર પણ કહી શકાય છે જેમાં અંદાજપત્રીય વિધાનમાં ખર્ચની વિવિધ વિગતો જેવી કે પગાર હોય બાંધણી ખર્ચ સંદર્ભ પ્રલેખનો ખર્ચ ઝેરોક્સ અથવા તો નકલની સેવા આપવામાં આવે સાચવણી એટલે પ્રિઝર્વેશન કરવાનું હોય તે સંબંધિત ખર્ચાઓ જે થાય છે તે ક્રિયા અનુસાર યાદી તૈયાર કરાય છે કયા કયા ખર્ચાઓ સંભવિત હોઈ શકે છે એની એક યાદી તૈયાર કરવામાં આવે ખર્ચની પ્રત્યેક બાબતમાંથી આપેલ ખોટની માત્રા વિવિધ સંગઠકોમાં અલગ અલગ હોય છે અને સંબંધિત સંગઠન દ્વારા નુકસાનની ક્રિયાવિધિ અથવા કોઈ નીતિ ઉપર આધારિત છે આ અંદાજપત્ર વાર્ષિક આવર્તક અથવા તો થાપણ અંદાજપત્ર હોય છે સૂત્ર અંદાજપત્ર અંદાજપત્રોનો બીજો પ્રકાર છે સૂત્ર અંદાજપત્ર અહીં સ્ત્રોતની ફાળવણી બે કે વધારે ચલિતો વચ્ચે કેટલાક જાણીતા કે ધારેલા સંબંધો કે જેઓએ અપાતી સેવાઓને સંબંધ યથાર્થ યોગ્ય હોય તેના ઉપર આધારિત હોય છે દાખલા તરીકે સંસ્થાની ખાસ સૂત્ર માહિતીના આધારે ગ્રંથાલય ભંડોળને અલગ પાડે છે કે જે વિદ્યાર્થીઓની નોંધણી શૈક્ષણિક કાર્યક્રમો શિક્ષણગણની સંખ્યા અથવા તો હાથ પરના સંગ્રહો ની માત્રા સંગ્રહની માત્રા કેટલી છે અથવા તેની જાળવણી કરાય છે કે અન્ય પરિબળોને આધારે તે નક્કી થાય છે આ પ્રકારના સૂત્ર અંદાજપત્ર રચવા વ્યક્તિ ગ્રંથાલયને મેળવે તે રકમ માત્ર સુનિશનિશ્ચિત કરી શકે છે અને તે કેવી રીતે કરવી તે સૂચિત કરી શકાતું નથી એટલે કે માત્ર રકમ ક્યાં વપરાશે અથવા તો કયા ક્યાં રકમની જરૂરિયાતો પડશે તે સુનિશ્ચિત કરે છે પણ કેવી રીતે તેને ખર્ચવામાં આવશે તે કઈ બતાવવામાં આવતું નથી અંદાજ કાઢવાની આ પદ્ધતિ એવા સંગઠનો માટે ઉપયોગી થાય કે જ્યાં આગળ ખર્ચની માહિતી ઉપલબ્ધ ન હોય આર્થિક નાણાકીય અંદાજ કાઢવાની પદ્ધતિ સૂત્ર અંદાજપત્ર રચનાની એક પદ્ધતિ છે માથાદીઠ નાણાકીય અંદાજ આપણે જ્યારે કાઢતા હોય ત્યારે તેને આપણે સૂત્ર અંદાજપત્ર કહી શકીએ છીએ એકમ ખર્ચ અંદાજપત્ર તેને કામગીરી અંદાજપત્ર પણ કહેવામાં આવે છે અને તે ધારી કે એકમ શું કરે છે અને તે સેવાઓ કેટલા જથ્થાનો દરખાસ્ત કરે છે અથવા કાર્ય બજારમાં જરૂરી છે તેના પર આધાર રાખે છે કાર્ય અથવા પ્રવૃત્તિની બાબત માટે એકમ ખર્ચની ગણતરી કરવામાં આવે છે પછી અંદાજપત્રની પ્રવૃત્તિને કદ અને તેના સંબંધિત એકત્રિત થયેલા ખર્ચાઓ દ્વારા ગુણને તે દ્વારા સરળતાથી કરી શકાય છે ઉચ્ચક અંદાજપત્ર આ પ્રકારના અંદાજપત્રમાં સંસ્થાના એક હથ્થું હોય છે અમુક રકમ સંસ્થાને પૂરી પાડવામાં આવે ફાળવવામાં આવે અને તક અથવા તો પ્રાસ અથવા કાર્ય પર આધારિત હોતી નથી તે સંબંધિત વ્યવસ્થાપક મંડળને ધૂમ અને તરંગ પર જ આધાર હોય છે પ્રોગ્રામ બજેટ એટલે કે કાર્યક્રમ અંદાજપત્ર આ પ્રકારના અંદાજપત્રમાં સૂચિત ખર્ચાઓનો હાથ પર લેવાના કાર્યો દ્વારા વર્ગીકરણ કરવામાં આવે છે કયા હેતુ પરત વે અંદાજપત્ર છે તેને વ્યવસ્થાપક મંડળને ફાળવેલા નાણાં કેવી રીતે ખર્ચાય છે તે સૂચવે છે આ ફાયદાકારક છે કે તે એક રીતે કે વ્યવસ્થાપક મંડળ પોતાને જાતે ગ્રંથાલય સંચાલનમાં અંદાજપત્રીય કાપની અસર હોય તે જોઈ શકે છે અંદાજપત્ર રચનાનું પરિકૃત સંક્રમણ સંક્રમણ આયોજન કાર્યક્રમ અંદાજપત્ર પદ્ધતિ એટલે કે પીપીબીએસ જેને આપણે ટૂંકમાં કહેવાય છે કાર્યક્રમ અંદાજપત્ર અને ટૂંકમાં કહેવાય છે પ્રોગ્રામ બેઝડ બજેટ પીપીબીએસ જે ઉદ્દેશ અને હેતુના સંદર્ભમાં ખર્ચનું પૃથકરણ કરવાનો હેતુ રાખે છે સેમનો હેતુ રાખે છે ઉદ્દેશ અને હેતુના સંદર્ભમાં ખર્ચ કરવાનો પૃથકરણ કરે છે એનું પૃથકરણ કરે છે ઉદ્દેશ્ય શું છે હેતુ શું છે અને એના સંદર્ભિત ખર્ચ કેટલો આવશે તેનો એક હેતુ રાખે છે અને આખરીમાં કાર્યનીતિ એટલે કે વર્કની નીતિ કામની નીતિ સુનિશ્ચિત કરતા પહેલાં હેતુઓની સિદ્ધિ સંબંધિત ખર્ચાઓ માટે વિકલ્પોની ચકાસણી કરવાનો ઈરાદો રાખે છે વિકલ્પોની ચકાસણી કરે છે દરેક સંદર્ભના ખર્ચનું પૃથક્કરણ કરે છે અને ત્યારબાદ તેના વિકલ્પોની ચકાસણી કરે છે ત્યારબાદ જોઈશું ક્રિયાત્મક અંદાજપત્ર સંચાલન અંદાજપત્ર એ આપેલા સમયગાળામાં એક વર્ષ કહેવાય છે તે માટે આવક અને ખર્ચાઓનું અંદાજિત વિધાન છે આ ગ્રંથાલયના વાર્ષિક ખર્ચ અને દર્શાવે છે અને તે પગારો પ્રયોગોના અને અન્ય ખર્ચાઓ જેવા કે બાંધણી અથવા તો છાપકામ વગેરે સંદર્ભમાં ખર્ચાનો પણ અહીંયા સમાવેશ થાય છે મૂડી મૂડી અંદાજપત્ર અંદાજપત્ર પ્રકારનો હોય છે કારણ કે આ અંદાજપત્રની બાબતો સામાન્ય રીતે વાર્ષિક અંદાજપત્રમાં સ્થાન મેળવતી નથી તેઓ સંગઠનના લાંબા ગાળાના આયોજનનો ભાગ ગણી શકાય આ હેઠળ સમાવિષ્ટ બાબતો મકાન અથવા તો રાજ રચેલું એટલે કે ફર્નિચર બિલ્ડિંગ ફર્નિચર અને ઇક્વિપમેન્ટ સાધનો જેને માલ મિલકત આપણે ગણી શકાય તેના સંદર્ભમાં જે ખર્ચાઓ છે જો કે પુસ્તકના સામાયિકો અને અન્ય પ્રકાશનોને મિલકત ગણી શકાય તેમ છતાં તેને મૂડી અંદાજપત્રની હેઠળ આપણે સમાવતા નથી તેના પર થતો ખર્ચ આવર્તક પ્રકારનો હોય છે મૂડી અંદાજપત્ર મિત્રો અહીંયા બે વસ્તુ કઈ છે પુસ્તક સામાયિક અને અન્ય પ્રકાશનોને અહીંયા મિલકત છે તેને માલ મિલકત ગણી અને મૂડી અંદાજપત્રમાં મૂકવામાં આવે છે અને તેના બિન આવર્તક પ્રકારની જે મૂડી છે તેનો અંદાજ તૈયાર કરવામાં આવે છે હવે જોઈશું સરવૈયા અંદાજપત્ર આ અંદાજપત્રમાં ખર્ચની રકમને લગતી માહિતી આપવામાં આવે છે અને તેને નિર્દિષ્ટ તારીખે વિશિષ્ટ લક્ષ્ય સિદ્ધિ કરવા માટે ઉપયોગ માટે હજી પણ ઉપલબ્ધ રકમની માહિતી આપે છે બીજા શબ્દોમાં આપણે કહી શકાય કે અંદાજપત્ર મૂડી અને ક્રિયાત્મક અંદાજપત્રોનો વ્યવસ્થાપન મદદના સાધનો તરીકે આપણને સેવા આપે છે ખર્ચની કક્ષાઓ કયા કયા પ્રકારના ખર્ચ હોઈ શકે છે મિત્રો અહીંયા બાબતો બતાવી છે ત્યારબાદ શરૂઆતનો ખર્ચ વાર્ષિક ખર્ચ અને ભાવિમાં જરૂરિયાતો ઉદભવી શકે છે તેના માટેનો ખર્ચ આ ખર્ચની કક્ષાઓને અહીંયા દર્શાવવામાં આવી છે સુવિધાઓ બાબતમાં પહેલું છે સુવિધાઓ તો શરૂઆતમાં સુવિધાઓનો કેવા પ્રકારનો ખર્ચ હોય ભૌતિક સ્થળની તૈયારી પુનઃ બાંધકામ વિભાગો વાયરિંગ વીજળી અથવા તો સુશોભન જ્યારે આપણે ગ્રંથાલય બનાવવા જઈ રહ્યા હોય ત્યારે શરૂઆતમાં સુવિધાઓ માટે જે ખર્ચ ઉદભવે છે તેની અહીંયા આગળ બાબત નોંધવામાં આવે છે ભૌતિક સ્થળની તૈયારી આપણે જ્યાં આગળ ગ્રંથાલય ઊભું કરવાનું છે તેનું બાંધકામ અથવા તો પુનઃ બાંધકામ ક્યારેક એવું હોઈ શકે કે જૂની બિલ્ડિંગ મળેલી હોય અને તેમાં આપણે પુન બાંધકામ કરવાની જરૂર પડે અને લાઇબ્રેરી તરીકેને ઊભી કરવાની હોય અથવા તો નવેસરથી આપણે બિલ્ડિંગ ઊભી કરવાની હોય એમાં અલગ અલગ વિભાગો બનાવવાના હોય અથવા તો જ્યારે ગ્રંથાલયની વાત આવે ત્યારે તેમાં વાયરિંગ વીજળીની સુવિધા પૂરી પાડવાની હોય અથવા તો સુશોભન કરવાનું હોય તે આપણો શરૂઆતનો ખર્ચ છે બાબત એક એટલે કે સુવિધાઓમાં વાર્ષિક સંચાલન અંદાજપત્ર જરૂર પ્રમાણે મરામત માનો કે આપણી પાસે બિલ્ડિંગ છે આ બિલ્ડિંગ શરૂઆતમાં આપણે એની ખર્ચો કર્યો છે પરંતુ મેન્ટેનન્સ દરેક વસ્તુ માંગે ત્યારે ભૌતિક સ્થળની તૈયારી આપણે કરી લીધી છે પરંતુ વાર્ષિક ખર્ચ તો તેમાં આવી શકે ક્યારેક વીજળી લગતા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય ક્યારેક કાર્પેન્ટરને લગતા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે વાર્ષિક સંચાલન અંદાજપત્ર પણ તૈયાર કરવું પડે ભાવિની જરૂરિયાતો વિસ્તરણ અથવા તો જલ સુવિધાઓ ગ્રંથાલય ચીર વર્તમાન સંસ્થા છે હવે અહીંયા પુસ્તકો પણ વધવાના છે વાંચકો અથવા તો આપણા યુઝર્સ વધવાના છે અને કર્મચારી પણ વધવાના છે ત્યારે ભાવિની જરૂરિયાતો વિસ્તરણ વિસ્તૃત કરવાની જરૂરિયાત અહીં આગળ ઊભી થઈ શકે છે સાધનો પૂરા પાડવા બાબત નંબર બે માં છે સાધનો પૂરા પાડવા શરૂઆતમાં સાધનોની ખરીદી પૂરી પાડવાની હોય છે ગ્રંથાલય માટે ઇશ્યુ રિટર્ન ડેસ્ક લેવું પડે કે પછી પુસ્તકો માટેના ઘોડા ટ્રોલી લેવી પડે આ બધા વસ્તુ શરૂઆતના ખર્ચાઓ છે પરંતુ વાર્ષિક સંચાલનમાં આપણેનું સરુ સમારકામ એટલે કે ક્યારેક આ વસ્તુની તૂટફૂટ થાય અથવા તો ફેરબદલ કરવાની જરૂરિયાત ઉદભવે ત્યારે એનું વાર્ષિક સંચાલન જરૂરી થાય છે ભાવિમાં સંવર્ધનના સાધનો અથવા તો નવી જગ્યા માટેની પૂર્તિ માટેના સાધનો પૂરા પાડવા જરૂરી બને છે પગારો અને વેતનો પરામર્શકો અથવા તો પ્રારંભિક જરૂરિયાત જ્યારે આપણે નવી ગ્રંથાલયની બિલ્ડિંગ શરૂ કરતા હોય નવી ગ્રંથાલય ઉદભ તૈયાર કરતા હોય ત્યારે પરામર્શકોની આપણે જરૂરિયાત ઉદભવે છે એન્જિનિયર્સ કાર્પેન્ટર અથવા તો જે ભાવિ ગ્રંથપાલ છે એની માટે જ્યારે ગ્રંથાલય તૈયાર થઈ રહ્યું છે ત્યારે જે આ ફિલ્ડમાં પહેલેથી કામ કરી રહ્યા છે તેમના અનુભવો અને તેમ તેમના અનુભવોના આધારે જ્યારે આપણે શરૂઆત કરવાની હોય ત્યારે આવા પરામર્શકોનો આપણે અભિપ્રાય લેતા હોઈએ છીએ તો તેમના પગાર અને વેતનની જરૂરિયાત ઉદભવે છે વાર્ષિક સંચાલનમાં બિનવ્યાવસાયિક કારકુની સેવાશ્રમ અથવા તો વ્યાવસાયિક અને બિનવ્યાવસાયિક બંને કારકુની સેવાશ્રમની જરૂરિયાત ઉદભવે છે ભાવિ જરૂરિયાતમાં સામાયિક વધારોનું વિસ્તરણ ચોથી બાબત છે પ્રલેખોનો સંગ્રહ પાયાગત પ્રલેખોની ખરીદી સામાયિક અને દ્વિતીય કક્ષાના પ્રકાશનો વાર્ષિક સંચાલન અંદાજપત્રમાં વાર્ષિક લવાજમો આવી શકે પ્રલેખોના સંગ્રહમાં ઉમેરણ થાય અથવા તો નવી સેવાઓ જ્યારે આપવાની થાય તે વાર્ષિક સંચાલન અંદાજપત્રમાં ખર્ચની કક્ષામાં આપણે સમાવી શકીએ છીએ નવા ક્ષેત્રના સંગ્રહોનું વિસ્તરણ કરીએ તેને ભાવિ જરૂરિયાતમાં મૂકવામાં આવે છે સામગ્રી અને પુરવઠો પ્રારંભિક સામગ્રી અને પુરવઠો વાર્ષિક ખર્ચ કરવા યોગ્ય જેને આપણે વાર્ષિક અંદાજ સંચાલન અંદાજમાં મૂકે છે પરચુરણ ખર્ચ અને નવી ક્રિયાવિધિઓ પરચુરણમાં પરામર્શકોનું આયોજન દરમિયાન પ્રવાસ અને પ્રારંભ જ્યારે નવી શરૂઆત થઈ રહી હોય ગ્રંથાલયની ત્યારે પરામર્શકોને આયોજન માટે જ્યારે આપણે ઇન્વાઇટ કરીએ છીએ ત્યારે તેમનો પ્રવાસ માટેનો જે ખર્ચ ઉદભવે છે અથવા તો તેનું આયોજન કરીએ ત્યારે એમને જે આપવાની થતી ફીઝ વેતન તેની અહીં આગળ સમાવેશ થાય છે વાર્ષિક સંચાલન અંદાજપત્રમાં પરચુરણ ખર્ચ આપણે પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન અથવા તો શિક્ષણ સેવા અથવા પ્રવાસ માટે આવી શકે છે ખર્ચાઓ કયા પ્રકારના હોય કયા કયા ખર્ચાઓ હોઈ શકે તો ખર્ચાઓનો મુખ્ય આપણે ચાર પ્રકાર અહીંયા ભણીશું જેમાં સ્થિર ખર્ચાઓ ચલિત ખર્ચાઓ પ્રત્યક્ષ ખર્ચાઓ અને સંલગ્ન ખર્ચાઓ સ્થિર ખર્ચાઓ જે જેની ઉત્પાદન કદ અથવા તો કાર્યના નાના ફેરફાર સાથે ફેરફાર પામતા નથી જેમ કે પગારપત્રક ખર્ચાઓનું ઉત્પાદન કાર્ય વધે કદ વધે પરંતુ તેમાં ફેરફાર થતો નથી સ્થિર ખર્ચો છે ચલિત ખર્ચાઓ જેમ કે ઉત્પાદનના કર અને કાર્યોમાં સાથે સાથે તે પણ ફેરફાર પામે છે જેમ કે વાર્ષિક લવાજમ દર વર્ષે એક જ ચિત્રલેખાને આપણે માની લે અથવા સફારી આપણે કે કોમ્પિટિટિવ સક્સેસ રિવ્યૂઝ જ્યારે લાઇબ્રેરીમાં લેતા હોય ત્યારે દરેક વર્ષે તેનો ભાવમાં ફેરબદલ થવાનો છે તેને આપણે ચલિત ખર્ચામાં મૂકી શકીએ પ્રત્યક્ષ ખર્ચાઓ ગ્રંથાલયની સેવાઓની પ્રવૃત્તિમાં સમાવિષ્ટ વ્યવસાયિક અને એમ બંને સંપૂર્ણ રીતે કર્મચારી ગણના ખર્ચાઓ તરીકે આપણે મૂકી શકીએ સંલગ્ન ખર્ચાઓ એને ક્રિયાત્મક ખર્ચાઓ પણ કહી શકાય આવા ખર્ચાઓને તબદીલ કરાય છે દાખલા તરીકે ટકાવારી કે જે ક્રિયાત્મક પ્રવૃત્તિઓના પ્રત્યક્ષ ખર્ચ વધતા ટકાવારી કે સામગ્રી કે સેવાઓના ખર્ચાઓમાં ચલ છે તેને સંલગ્ન ખર્ચાઓ તરીકે યોગ્ય સેવાઓ પરત્વે બદલી શકાય ગ્રંથાલયમાં ખર્ચાઓ કઈ રીતના હોય તો અંદાજપત્ર રચવાની હોય ત્યારે ખર્ચ પૃથકરણ હેતુપૂર્ણ ખર્ચ ખર્ચાના મૂલ્યાંકન પર આધારિત હોય છે તેના બે કક્ષાની મૂડી અને ચાલુ અથવા તો આવડતક માં વર્ગીકૃત કરાય છે મૂડી ખર્ચ જેમ કે સ્થાન મકાન સાધન સામગ્રીની કાયમી સંગ્રહ માટેના વાહનો કાયમી સંગ્રહ માટેની સવલતો અથવા તો વાહનો આ બધા મૂડીને મૂડી ખર્ચ કહેવામાં આવે છે આવડતક ખર્ચ એટલે કર્મચારીના પગાર ચાલુ ખર્ચાઓ જેમ કે વીજળી હોઈ શકે વાહન વ્યવહારના સાધનો હોય તો તેનું પેટ્રોલ અથવા એનું મેન્ટેનન્સ હોઈ શકે પુરવઠા માટેના ખર્ચા હોઈ શકે આ બધા પરચુરણ ખર્ચાઓ જેમ કે વીમો હોય અથવા તો ભાડાનું મકાન હોય ક્યારેક લાઇબ્રેરી ભાડાના મકાનમાં ચાલતી હોય તો તે મકાનના ભાડાને પણ આવર્તક ખર્ચ આપણે ગણી શકીએ છીએ ખર્ચને ત્રણ કક્ષા પર તપાસી શકાય તો પ્રારંભિક ખર્ચ આ વાર્ષિક ખર્ચ અને ભાવિની જરૂરિયાતો જે આપણે આગળ ભણી ગયા નાણાકીય સ્ત્રોતની જ્યારે આપણે સંબંધમાં વાત કરતા હોય ત્યારે નીચેના પ્રશ્નોનો જો ઉત્તર મેળવવામાં આવે તો નાણાકીય સ્ત્રોતના સંબંધનો ઉત્તર આપણને મળી જાય છે કેવા પ્રકારના પ્રશ્નો આપણી જાતને પૂછવાના હોય ત્યારે આપણને નાણાકીય સ્ત્રોતના સંબંધના પ્રશ્નોનો જવાબ મળે સંસ્થાને સિદ્ધિઓ અને હેતુઓ કયા છે સંસ્થાને સિદ્ધિ કઈ મેળવવાની છે તેના હેતુઓ કયા છે એનો જો પ્રશ્ન પૂછવામાં આવે ઉદ્દેશ્ય સિદ્ધ કરવા કઈ પ્રવૃત્તિઓ ફાળો આપે છે તેના વિકલ્પો કયા છે આ પ્રવૃત્તિની કામગીરી માટે જરૂરી નિદર્શનો શું છે અને માટે ખર્ચાઓ શું હશે સ્થાપના જાળવણી જેમ કે પ્રારંભિક ખર્ચાઓ હોય વાર્ષિક પ્રક્રિયાના ખર્ચાઓ વગેરે એકંદરે ખર્ચ શું છે મૂડી કે નાળા માટેના સ્ત્રોત કયા છે ભંડાર એકઠું કરવા માટેના સ્ત્રોત માર્ગ કયા છે શું કોઈ સ્ત્રોત વસૂલાત કાર્યક્રમોનો છે ભાવિ નાણાકીય આવશ્યકતાઓ આપણી શું હશે આ પ્રશ્નોના જ્યારે આપણને ઉત્તર મળે ત્યારે આપોઆપ નાણાકીય સ્ત્રોત સાથેના સંબંધનો ઉત્તર મળી જાય છે પુસ્તકાલયના નાણાકીય વ્યવસ્થાપનના સિદ્ધાંતો જ્યારે નાણાકીય વ્યવસ્થાપનની પુસ્તકાલયમાં વાત કરતા હોય ત્યારે નાણાકીય વ્યવસ્થાપનના સિદ્ધાંતો શું હોઈ શકે તે અહીંયા દર્શાવવામાં આવે છે પ્રભાવશાળી નિયંત્રણ કોઈ પણ નાણાકીય વ્યવસ્થાપન ત્યારે યોગ્ય રીતે કાર્ય કરી શકે જ્યારે તે પ્રભાવશાળી નિયંત્રણ હોય એટલે કે નિયંત્રણ વિધિ તેની સરળ હોવી જોઈએ દુરુપયોગ ન થાય અને મર્યાદિત નાણાકીય સુવિધામાંથી વધુમાં વધુ આપણને લાભ મળે તેની માટેની નિયંત્રણની આવશ્યકતા હોય છે બજેટ હેડમાં વિશેષ કરીને ગ્રંથ પ્રાપ્તિને સામાયિક લવાજમના મૂલ્યાંકન દર ત્રણ મહિને કરતા રહેવું જોઈએ રિપોર્ટિંગ નિયમિત રીતે ગ્રંથાલય સમિતિ સમક્ષ આપણે મૂકવું જોઈએ જેથી પ્રભાવશાળી નિયંત્રણ થઈ શકે સરળતા નાણાકીય વ્યવસ્થાની વિધિમાં સરળ સ્પષ્ટ અને સુગમ હોવી જોઈએ અંદાજપત્રોના બજેટ હેડમાં આવક અને ખર્ચ અને સ્પષ્ટતા પણ સામેલ રાખવી જોઈએ આ વખતની વધઘટના કારણો સ્પષ્ટ જણાવવા જોઈએ આવક જે થાય છે એનો ખર્ચ જે થાય છે તે એકદમ સ્પષ્ટ દર્શાવવું જોઈએ આ રીતનું તેને ખર્ચ કરવા માટે આપણે સરળ બનાવી શકીએ છીએ નિયમિતતા અને દૂરદેશીપણો દ્વિતીય વ્યવસ્થાપનની વાત જ્યારે કરતા હોઈએ તે જેથી કરીને જાણ આપણે નિયમિત રહેવું જોઈએ નિશ્ચિત સમયમાં શું કરવાનું છે તે પુસ્તકાલય સમયમાં આપણે વખતે દરેક વિભાગ પાસેથી આગામી વર્ષમાં જે ખર્ચ કરવાનો હોય તેની વિગત મેળવી લેવી જોઈએ અને ભાવિ અપેક્ષાઓ તેમની કઈ કઈ છે તે પણ જાણી લેવી જોઈએ ત્યારબાદ અંદાજપત્ર બનાવવું જોઈએ કે જે કાર્ય જે સમય કરવાનું છે તે સમય જ થાય અને આગ્રહ રાખવાની આવશ્યકતા હોવી જોઈએ વિશેષ કરીને જ્યારે સામાયિકનું લવાજમ ભરવાનું હોય અને ગ્રંથ પ્રાપ્તિનું વાત હોય ત્યારે સામાયિક લવાજમ નિશ્ચિત સમયે મોકલી દેવું જોઈએ અને જેથી કરીને કરંટ ઇશ્યૂઝ જે છે બારે માસમાં વિભાજીત કરી અને તદ્દન આપણને સતત તેની માટે સજાગ રહી અને નિયમિતતાથી આપણે તેને મેળવવું જોઈએ આર્થિક સ્થિતિસ્થાપકતા નાણાકીય વ્યવસ્થામાં સ્થિતિ સ્થાપકતા હોવી જોઈએ જેથી પરિસ્થિતિ અનુસાર અંદાજપત્રમાં પરિવર્તન કરી શકાય એટલે મહત્વ આપવું ને અનુસાર પ્રાથમિકતા આપણે આપવી જોઈએ પરિસ્થિતિ અનુસાર પ્રાથમિકતા બદલાઈ શકે પણ ખરે તત્કાલિક પરિસ્થિતિ પણ ક્યારેક ઊભી થાય તો તેમાં આર્થિક સ્થિતિ સ્થાપકતા આપણે રાખવી જોઈએ તેનો દૂર ઉપયોગ ન થાય તે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ ક્યારેક એવું થાય કે આપણે આર્થિક સ્થિતિ સ્થાપકતા રાખીએ ફ્લેક્સિબિલિટી રાખીએ ત્યારે આપણે તેનો દૂર ઉપયોગ નથી થઈ રહ્યો ને એ પણ જરાક જોઈ લેવું જોઈએ નવા વિષય સાથે ગ્રંથાલય વિજ્ઞાનના માહિતી સંચાલન માટે આપણે ફરીથી મળીશું